नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? ई लर्निंग में आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 विषय गणित में एक नवं प्रकरण एटले के आंकड़ाशास्त्र विषय अभ्यास करीशुं। हवे आपणे बधाने खबर छे के आंकड़ाशास्त्र केटलो रसनो विषय छे। तमे लगभग 8मा धोरणथी आंकड़ाशास्त्रना प्रकरण भणो छो, 8मा 9मा धोरणथी, तो एनी सामान्य माहिती तमने खबर हशे। तमे एमां मध्यवर्ती स्थितिमानना अलग अलग मापो जोया था, बराबर? तो अहीं आपणे मध्यवर्ती स्थितिमानना मापो जोवाना छे। ई त्रणेय माप विशे भणवानुं छे, मध्यक, मध्यस्थ अने बहुलक विशे। अने तमे जे 9मा धोरणमां आंकड़ाशास्त्र शीख्या एमां जे सूत्र शीखता हता एवा ज सूत्रनो उपयोग करणो, पण थोड़ा वधारे दाखला आवशे थोड़ीक नवी रीत साथे, बराबर? तो आपणे जोईए। तो पहेला तो मध्यवर्ती स्थितिमानना माप केटला छे, अहींयाथी ज एक मार्कनो प्रश्न बने कि मध्यवर्ती स्थितिमानना माप केटला छे अने कया कया। तो त्रण माप छे, मध्यक, मध्यस्थ अने बहुलक। आ त्रणेय तमे 9मा धोरणमां भणी गया छो, एने केवी रीतना शोधाय, कोने मध्यक कहेवाय, मध्यस्थ कहेवाय के बहुलक कहेवाय, आपणे खबर छे। मध्यक एटले आपणे केटलाक अवलोकनो आપ્યા હોય એની સરાસરી કાઢો તો એને મધ્યક કહેવાય। પછી મધ્યસ્થ, તો કોઈક સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી અને એમાં પછી મધ્યમાં એટલે કે વચ્ચે જે સંખ્યા આવતી હોય એ આપણે મેળવી અને આપણે મધ્યસ્થ કહીએ છીએ। અને બહુલક એટલે કોઈક આપણને ઘણા બધા અવલોકન આપેલા હોય એમાં કોઈક અવલોકન એવું હોય જે વારંવાર પુનરાવર્તિત થતું હોય, રિપીટ થતું હોય, તો એને આપણે બહુલક કહીએ છીએ। તો અહીંયા મધ્યકને એક્સ બાર વડે દર્શાવાય, મધ્યસ્થને કેપિટલ એમ વડે દર્શાવાય અને બહુલકને ઝેડ વડે દર્શાવાય। અહીંયા સંજ્ઞામાંથી પ્રશ્ન પૂછે, એના પ્રકારમાંથી પૂછે, કોને મધ્યક કહેવાય, મધ્યસ્થ કહેવાય, બહુલક કહેવાય એમાંથી પૂછે, અથવા કેટલાક અવલોકનો આપી દે અને એમાં વારંવાર કયા અવલોકનો આવે છે એ જે આવતો હોય એને બહુલક કહેવાય, તો એનો પણ પ્રશ્ન પૂછી શકે। અથવા આમાંથી કોઈના સૂત્રને લગતા પ્રશ્ન પણ પૂછી શકે। એટલે આ બધી રીતે આઈએમપી ચેપ્ટર છે, ઘણા બધા પ્રશ્ન નીકળે એવા છે। તમારે બસ માત્ર અમુક રીત અને અમુક સૂત્ર શીખવાના છે અને એના આધારે તમને ગમે તેવો દાખલો આપ્યો હોય તમે એના આધારે ગણી શકશો। તો આપણે જોઈએ પહેલું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એટલે કે મધ્યક વિશે। હવે મધ્યકને એક્સ બાર વડે દર્શાવાય અને મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી એન સુધી। એટલે કે અહીંયા અવલોકનો 1 થી એન સુધી, એન એટલે આપણને ચોક્કસ સંખ્યા નથી ખબર, એટલે કે અનંત સુધી અવલોકનો આવે। તો આ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી એન એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી એન એફ આઈ, આનો મિનિંગ શું થાય? પહેલાં તો એફ આઈ એટલે આવૃત્તિ છે અવલોકનોની, અને સિગ્મા એફ આઈ એટલે કુલ અવલોકનો, એટલે જે બધી આવૃત્તિ આપી એનો સરવાળો કરશું તો આગળ સિગ્મા લાગે। સિગ્મા એટલે શું દર્શાવે છે? સરવાળો। આ પણ એક માર્કમાં એમસીક્યુમાં પૂછી લે કે આ સિગ્મા નામની સંજ્ઞા શેના માટે વપરાય, તો અવલોકનોના સરવાળા માટે। પછી એક્સ આઈ, તો આ એક્સ આઈ શું છે? તમે કોઈ રકમ આપી હોય તો એની અંદર આપેલા અવલોકનો છે, જો અહીંયા એક્સ આઈ ને એફ આઈ બે આપ્યું છે, તો આ ઉપર જે અવલોકનો આપ્યા હોય એને એક્સ આઈ કહેવાય, જ્યારે બાજુમાં એની આવૃત્તિ આપેલી હોય એને આપણે એફ આઈ તરીકે ઓળખશું। તો અહીંયા એફ આઈ અને એક્સ આઈનો ગુણાકાર કરીને એનો સરવાળો કરવાનો, એટલે સિગ્મા એફ આઈ એક્સ આઈ આવે અને છેદમાં સિગ્મા એફ આઈ એટલે કે બધી આવૃત્તિનો સરવાળો કરવાનો। તો આ હતું એનું સૂત્ર, આ મુખ્ય સૂત્ર છે તમારે જો। આ બહુ બેઝિક સૂત્ર છે, હજી મધ્યકમાં ઘણા બધા સૂત્ર આવે મધ્યક શોધવામાં, વિચલનની રીત આવે, ધારેલા મધ્યકની આવે, એ આપણે જેમ જેમ આગળ ચેપ્ટર જોઈશું એમ શીખતા જઈશું। પણ આજના વિડીયોમાં તમે બેઝિક કેવા દાખલા આગળના ધોરણમાં શીખી ગયા મધ્યકના, એનું આપણે એક ઉદાહરણ જોઈશું, જેથી તમને આગળના ધોરણમાં શીખેલા દાખલા પણ યાદ આવી જાય। તો એના ઉપરથી આપણે મધ્યક ગણવાનું એક ઉદાહરણ જોઈએ કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલ છે। અહીં કોષ્ટકમાં કોઈક ધોરણ 10ના વિદ્યાર્થી છે જેનું 100 ગુણનું ગણિતનું પેપર હતું, એમાં કયા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા એનું કોષ્ટક છે। તો આ વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો મધ્યક આપણે શોધવાનો છે, એટલે કે સરાસરી કે સરેરાશ કેટલા ગુણ મેળવાય એ આપણે શોધવાનું છે। તો આપણને જે આડા કોષ્ટકમાં માહિતી આપી એને આપણે ઊભા કોષ્ટકમાં લખી લઈશું। તો પહેલું શું છે? મેળવેલ ગુણ, એને આપણે એક્સ આઈ કહીશું, અને એ બધા મેં અહીંયા લાઇનમાં લખી લીધા 10, 20, 36, 40 આ બધા અવલોકનો છે।
પછી વિદ્યાર્થીની સંખ્યા એને આપણે આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સી FI કહીશું, એને પણ જે તે મેળવેલ ગુણ વિદ્યાર્થી છે એની સંખ્યા એની સામે લખી નાખવાની. બરાબર, પરીક્ષામાં વ્યવસ્થિત સ્કેલથી કોષ્ટક દોરીને તમે ભાગ પાડીને લખશો તો તમારે ગણતરીમાં પણ ભૂલ નહીં પડે અને તમારો દાખલો પણ વ્યવસ્થિત લાગશે. હવે આ છે FI છે, આપણે અહીંયા સૂત્રમાં જોયું હતું સિગ્મા FI એટલે કે બધી આવૃત્તિનો સરવાળો. તો અહીંયા નીચે શું આપ્યું છે, સિગ્મા FI એટલે કે 1+1+3+4+3 આ બધી આવૃત્તિનો સરવાળો થઈને કુલ કેટલો થાય છે, 30. 30 થવો જોઈએ ક્યાંથી ખબર પડે, અહીંયા આપણને વિદ્યાર્થીની સંખ્યા આપી દીધી છે 30, તો આ વિદ્યાર્થીની સંખ્યાની જ આવૃત્તિ છે ને, તો છેલ્લે આનો સરવાળો 30 થવો જોઈએ. પછી આપણને જે આ વિદ્યાર્થીની સંખ્યા અને મેળવેલ ગુણ આ બે આપ્યું એ બંનેનો ગુણાકાર એટલે કે FI×XI એટલે કે FI×XI લખાય, તો એનો ગુણાકાર કરવાનો એટલે કે 10×10 થાય, પછી 20×20 થાય, 36×3=108 થાય, 40×4=160 થાય. એમાં આખો બધાનો સામસામે ગુણાકાર કરી નાખવાનો FI અને XIનો એટલે આપણને આ બાજુનું પણ મૂલ્ય મળી જાય FI×XIનું. આ FI×XI મળ્યું. હવે આપણા સૂત્રમાં શું આપ્યું છે, સિગ્મા FI×XI. આ સિગ્મા એટલે કે આ FI×XI છે એનો બધાનો સરવાળો એટલે કે આ બધા FI×XIનો સરવાળો કરવાનો અને એને નીચે સિગ્મા FI×XI કરીને લખવાનો. તો આ બધાનો સરવાળો આવે છે 1789.79 આવે છે. આ સિગ્મા FI×XI બધાનો સરવાળો આવે છે 1779. બરાબર, તો આપણે જે જે સૂત્રમાં જરૂર હતી બધી વસ્તુ મેળવી લીધી. કોઈ પણ દાખલો ગણતા પહેલાં એમાં કયું સૂત્ર વપરાશે એની તમને ખબર હોવી જોઈએ, કેમ કે સૂત્ર ખબર હશે તો તમારે અહીંયા કોષ્ટકમાં કઈ કઈ વસ્તુ શોધવાની એ ખબર પડશે. આપણા સૂત્રમાં તો ખાલી સિગ્મા FI છે એ શોધી લીધું અને સિગ્મા FI×XI એટલે કે આ બધા FI×XIનો સરવાળો છે એ પણ આપણે શોધી લીધું. તો બસ, હવે આપણને બધી કિંમત મળી ગઈ. હવે આપણે સૂત્ર લખવાનું અને એની અંદર કિંમત મૂકવાની, આટલું જ કરવાનું. તો આપણા મધ્યકનું સૂત્ર શું છે, સામે લખ્યું એ પ્રમાણે X̄ = σ FI/XI/σ FI. હવે સિગ્મા FI×XI એટલે કે આ બધા FI×XIનો સરવાળો કેટલો મળ્યો, 1779, અને સિગ્મા FI એટલે બધી આવૃત્તિનો સરવાળો કેટલો મળ્યો, 30. તો 1779/30 કરશો, ભાગાકાર કરશો એટલે તમને મધ્યક X̄ 59.3 મળશે. તો આ થયો આપણો જવાબ. દાખલો સાવ સહેલો છે પણ સૂત્ર આવડવું જરૂરી છે. સૂત્ર આવડશે તો અંદર શું શું શોધવાનું એ તમને ખબર પડશે, પણ સૂત્ર જ નહીં ખબર હોય તો આ કોષ્ટક કેવી રીતના ગણશો. એટલે સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂર છે એના આધારે આ કોષ્ટક તૈયાર કરવામાં આવે છે, એના માટે તમારે સૂત્ર યાદ રાખવું જરૂરી છે. આવી રીતે મધ્યક શોધવાની રીતને આપણે મધ્યકની પ્રત્યક્ષ રીત કહીએ છીએ. આ ડાયરેક્ટ સરાસરી શોધી છીએ એને આપણે મધ્યકની પ્રત્યક્ષ રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાબત યાદ રાખજો. સીધો મધ્યક શોધો તમે આવી રીતના FI/XI શોધીને સૂત્રમાં કિંમત મૂકીને, તો એને મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. આવા ઉદાહરણ પૂછાય છે પણ ઓછા પૂછાય, કેમ કે તમે આવા તો 9મા ધોરણમાં શીખી ગયા છો, 10મા ધોરણમાં થોડાક નવા સૂત્રો સાથે નવા ઉદાહરણ આવશે તમારે એ રીતે શીખવાના. આ વિડીયો માત્ર તમારી બેઝિક જાણકારી માટેનો હતો, એટલે સૂત્ર તો કામનું જ છે, યાદ રાખવાનું જ છે, પણ આવા દાખલા તમારે બહુ ઓછા પૂછાય છે. તમારે આવા 9મા ધોરણમાં પૂછાઈ ગયા. હવે પછીના વિડીયોમાં આપણે નવી રીત સાથે નવો દાખલો અને નવું ઉદાહરણ કેવી રીતના સૂત્ર એપ્લાય કરવાનું અંદર એ શીખીશું. જો આ વિડીયોમાં તમને કંઈ ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.